ડભોઈ ખાતે ચૂંટણીના પરગમ હવે વધવામાં શરૂ થયા છે ત્યારે 21 છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર ડભોઈ વિધાનસભાના મેદાનમાં ઉતરી પ્રચાર શરૂ કર્યો છે ત્યારે આજે સત્યનારાયણની ભગવાનની પૂજા કરી ધારાસભ્યની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી કાર્યાલયનું નબદા પાર્ક ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું. રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વાણી વિલાસનો વિરોધ ગુજરાતભરમાંથી હવે દેશભરમાં પ્રસરી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના આંદોલન પાર્ટ 2 શરૂ થયો છે, જેમાં પાટડીધામા શક્તિ માતાજીના મંદિરેથી નીકળી સમગ્ર ઝાલાવાડમાં નીકળનાર ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું ચોટીલામાં આગમન થયું હતું ત્યારે થાન ચોકડી ઉપર ગિરાસદાર ક્ષત્રિય સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મરથનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બાઇક અને કાર રેલી સ્વરૂપે ચોટીલા શહેરના મુખ્ય માર્ગો પર ફરી ભાજપ વિરોધી નારા જય ભવાની ભાજપ જવાની જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. અસ્મિતા ધર્મરથમાં જોડાયેલા આગેવાનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ગામે ગામ ફરી ક્ષત્રિય સમાજના અને અન્ય સમાજના લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરી અમારી અસ્મિતાની લડાઈમાં સાથ આપવા હકાલ કરી હતી. જગદીશસિંહ ઝાલા, ZSTV ચોટીલા.